विद्यार्थी मित्रों, आज आप जरूरतों की चाक मात्रा में आग जाए लंबवक्षनो प्रमेय बराबर। लंबवक्षनो प्रमेय शू कहे कि भाई आ रीते आप भाई कोई एक समतल्य पदार्थ, जो आ समतल्य पदार्थ मैं लिखो ब्लू कलर थी पदार्थनी बराबर, तेना समतल ने लंब अक्ष ने अनुलक्षीने तेना समतल ने लंब अक्ष ने अनुलक्षीने, एटले समतल लंब अक्ष जेड छे बराबर, अनुलक्षीने जड़त्वनी चाक मात्रा एटले के आई जेड तेनी साथे संगामी, संगामी कई कई पसार थाय जेड माथी उद्गम बिंदु माथी, तो के एक्स अने वाय ने अनुलक्षीने संगामी अने पदार्थना समतल में स्थित बे लंब अक्षो आया एक्स अने वाय छे ने अनुलक्षीने तेनी जड़त्वनी चाक मात्राओना सरवाळा जेटली होय छे। तो मित्रों आ केवा शुं मांगे छे, केवा आ रीते मांगे छे, कि भाई लंब अक्ष ने अनुलक्षीने आ समतल्य पदार्थ छे, कोई समझो कि तकती होय एवी रीतना बराबर, तो एने अनुलक्षीने जड़त्वनी चाक मात्रा, लंब अक्ष एटले झेड, तो आई झेड, आई झेड बराबर बराबर आ तकतीना समतल में पदार्थना समतल में आवेली एक्स अने वाय एने अनुलक्षीने चाक मात्रा एटले के आई एक्स प्लस आई वाय आना सरवाळा जेटली होय, आ लंब अक्ष प्रमेय एम के, मतलब के एक्स ने अनुलक्षीने ફરતો હોય, તકતી ફરતી હોય તો આઈ એક્સ, વાયને અનુલક્ષીને ફરતી હોય તો આઈ વાય, એનવાળા એને સરવાળા જેટલી આઈ ઝેડ હોય એમ બરાબર। આ લંબ અક્ષ પ્રમેય છે, આપણે દાખલો લઈએ આપણે એટલે ખ્યાલ આવશે। ઉદાહરણ 7.10, ઉદાહરણ 7.10 મિત્રો, તમને એમાં એક તકતી આપી છે નકર બરાબર, આ તકતી આવી રીતના આપી છે, એમાં એની લંબ અને અક્ષ છે જી ઝેડ બરાબર, તેને અનુલક્ષીને ચાક માત્રા આપણને ખબર છે, એ તમને ખબર હોય તો આ રીતે છે યાર બરાબર, એ આપણને ખબર હોય આઈ ઝેડ, આ ઝેડ અક્ષ હોય બરાબર, એવી રીતના આ વાય હોય, આ ઝેડ બરાબર, અને આ એક્સ, તો ઝેડને અનુલક્ષીને ચાક માત્રા એ આપણને ખબર છે, એમ જો આ રે આ રે એમાં એમઆર સ્ક્વેર બાય ટુ તમે જોઈ શકો છો બરાબર, જો આ છે એમઆર સ્ક્વેર બાય ટુ બરાબર, એમઆર સ્ક્વેર બાય ટુ દેખાય કે નહીં જરા જોઈ લઈએ આપણે, એમઆર સ્ક્વેર બાય ટુ છે સોરી તકતીની, બરાબર તમે જરા જોઈ લેજો, આમાં તકતીને આપી છે આ રીતે આપણે દેખાય નહીં બરાબર બરાબર, તો આપણે ગોતવાની છે આ કોઈ પણ એક વ્યાસને અનુલક્ષીને, મતલબ જો આ એક્સ અક્ષ છે તો એ વ્યાસમાંથી પસાર થાય આ રીતે, અથવા વાય પસાર થાય વાય વાયમાંથી બરાબર, આ વ્યાસ છે એમાંથી વાય પસાર થાય, એને અનુલક્ષીને ચાક માત્રા કેટલી, મતલબ આ એક્સ અથવા તો આ વાય કેટલું બરાબર। મિત્રો આ રીતે આપણે શોધવાનું છે, હજો આપણે કારણ કે વ્યાસ તો બે હરખા છે એટલે આઈ વાય બરાબર આ એક્સ થાય, અહીં
आई एक्स बराबर आई वाई। કે બે વ્યાસને અનુલક્ષીને છે અને વ્યાસ સરખા છે બરાબર, તો આપણે આએક્સ ગોત લઈએ કે આય વાય ગોત લઈએ તો ચાલે, તથા આઈઝેડ બરાબર આપણને ખબર છે કે એમ આર સ્ક્વેર બાય ટુ બરાબર, આપણે ઓલું કોષ્ટકમાં આપ્યું, મેં તમને દેખાડ્યું હમણાં, હવે આપણને ખબર છે લંબક્ષ મુજબ, હવે હવે આઈ ઝેડ બરાબર આઈ એક્સ વત્તા આઈ વાય બરાબર, માટે આઈ ઝેડ કેટલી આપી છે એમ આર સ્ક્વેર બાય ટુ ઇઝિકલ ટુ આઈ એક્સ, અને આઈ વાયની જગ્યાએ જુઓ અહીં અહીં જુઓ તો આઈ વાયની જગ્યાએ હું શું મૂકી શકું, હા જુઓ આઈ એક્સ આઈ વાય બરાબર આઈ એક્સ મૂકી શકું કે નહીં, તો અહીં આઈ એક્સ મૂકી દઉં તો આ થાય તમારે ટુ આઈ એક્સ બરાબર, તો આઈ એક્સ શું થયું, માટે આઈ એક્સ બરાબર આ બે નીચે જશે એટલે કે એમ આર સ્ક્વેર બાય ફોર, અને એટલે જ આઈ વાય બંને વ્યાસને અનુલક્ષીને છે બરાબર, તો આ રીતે દાખલો આપણે ગણ્યો। હવે મિત્રો આપણે આગળ વધીએ અને આજે બીજા પ્રમેયની વાત કરવી છે પછીના, જે છે સમાંતર અક્ષોનો પ્રમેય, મતલબ જો અહીં ઝેડ અને ઝેડ બાર સમાંતર અક્ષ છે ઝેડ ડેઝ, હવે ઝેડને અનુલક્ષીને આપણને ચાક માત્રા ખબર હોય આઈ ઝેડ, તો ઝેડ ડેઝને અનુલક્ષીને ચાક માત્રા આપણને મળી જાય આ પ્રમેય દ્વારા, શું શું કહે છે કે કોઈ પણ અક્ષને અનુલક્ષીને આપણે દાખલા કે ઝેડ ડેઝને લઈએ ચાક માત્રા એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી, દ્રવ્યમાન કેન્દ્ર ઓ છે અહીં, એમાં પસાર થતી અક્ષ ઝેડ છે, અક્ષને અનુલક્ષીને લીધેલ પદાર્થની જડત્વની ચાક માત્રા એટલે કે આઈ ઝેડ બરાબર, આઈ ઝેડ એટલે કે આ આઈ ઝેડ બરાબર, અને એટલે કે પ્લસ તેના દ્રવ્યમાન કેન્દ્ર અને બે સમાંતર અક્ષો વચ્ચે લંબઅંતરના વર્ગના ગુણાકારના સરવાળા જેટલી હોય છે, દ્રવ્યમાન તેનું દ્રવ્યમાન દ્રવ્યમાન એટલે એમ અને બે વચ્ચેનું અંતર છે એ ઝેડ અને ઝેડ ડેઝ એના વર્ગ એનો વર્ગ એટલે તો એ અંતરનો વર્ગ અને ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્ર સોરી દ્રવ્યમાન પ્લસ એની જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ઝેડ છે એની એની ચાક માત્રા એના સરવાળા જેટલી હોય છે, કઈ તો કે એને સમાંતર એ અંતરે આવેલી જે અક્ષ છે આઈ ઝેડ ડેસ ઝેડ ડેસ તો આને કહીએ આપણે આઈ ઝેડ ડેસ, તો આઈઝેડ ડેસ બરાબર આઈઝેડ વત્તા એમ એસ આમ કહેવા માંગે બરાબર, એટલે સમાંતર અક્ષ ઝેડને આપણને આઈઝેડ ખબર છે, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આઈઝેડ ખબર હોય, દળ ખબર હોય, વિભાજન અંતર ખબર હોય, તો ઝેડને સમાંતર એ અંતરે આવેલી અક્ષ હોય એને અનુલક્ષીને ચાક માત્રા આપણે મેળવી શકીએ બરાબર, આપણે ઉદાહરણ ગણીએ, ઉદાહરણ 7.1 ગણીએ આપણે, હા મિત્રો આપણે એક સળિયો આપ્યો છે બરાબર, સળિયાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એ અક્ષ ઝેડ છે એને અનુલક્ષીને ચાક માત્રા આપણને ખબર છે, તમે કોષ્ટક ઉપર જોશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ આઈ ઝેડ બરાબર થાય એમ જે એક સળિયાનું દળ છે એલ સ્ક્વેર બરાબર લંબાઈ સળિયાની ભાંગ્યા 12, આ છે તમે કોષ્ટક જોવો એટલે ખ્યાલ આવશે તમને બરાબર, પણ આપણે તો એને સમાંતર જે છેડામાંથી પસાર થાય સળિયાના એને અનુલક્ષીને ચાક માત્રા ગોતવી છે એવું તમને રકમમાં કીધું છે બરાબર, ઝેડ ડેસ જે છેડામાંથી પસાર થતી હોય આઈ થિંક ચાલ ઝેડ ડેસ, તો હવે આપણે પાસે પ્રમેય મુજબ આઈ ઝેડ ડેસ બરાબર આઈ ઝેડ પ્લસ દળ એટલે કે એમ કુલ અને અંતર કેટલું છે એલ બાય ટુ એનો વર્ગ આટલું થાય કે નહીં સમાંતર અક્ષ પ્રમેય મુજબ, હવે આઈઝેડ છે તમારી પાસે કેટલું કે એમ એલ સ્ક્વેર બાય 12 પ્લસ આ થાય
आई जेड डेज बराबर आई जेड वत्ता है एम ए स्क्वेर एनी जगह एल बाय टू है वर्ग तो एम एल स्क्वेर बाय आई जेड एट एम एल स्क्वेर बाय ट्वेल्व ओलो कोष्टक में जो ख्याल आशे सड़ियाना द्रव्यमान केन्द्र ने सड़िया लंब एवं अक्ष में पसार थती अक्ष ने अनुलक्षण जड़त चाक में एम एल स्क्वेर बाय ट्वेल्व हो बराबर अने आई जेड ई प्लस एम ए स्क्वेर एल एल बाय टू जो है अक्ष नु अंतर बे अक्ष वे सामांतर अक्ष वे अंतर तो एम एल स्क्वेर बाय फोर थे बराबर एट सकाड़ी तो बार आई गुण से तरण ने एक चार चार एम एल स्क्वेर लसाए बार तो बराबर जवाब आशे आपणो चार तेरी बार एटले के एम एल स्क्वेर बराबर एम एल स्क्वेर एम एल स्क्वेर बाय ट्वेल्व थ्री चार तेरी बार बराबर आप जवाब आयो चलो विद्यार्थी मित्रों हवे आपणे उदाहरण 7.12 मां तमने भले आप्यो रिंग बराबर एनी व्यासने अनुलक्षीने आपणने चाक मात्रा खबर छे कोष्टक में आपी छे पण आपणे जे स्पर्शक देखाय तमने एने अनुलक्षीने चाक मात्रा गोतवी छे स्पर्शक छे व्यासने आ जे रेखा छे एने समांतर छे ने आ अंतर आवेलो त्रीजा जेटला अंतर आपणने खबर छे बराबर हवे आपणी पासे सूत्र आवुं थाय भाई स्पर्शक एटले के आई स्पर्शक बराबर एने द्रव्यमान केन्द्र में पसार थती बराबर अक्ष ने अनुलक्षण एटले के आई व्यास प्लस कुल दळ एम रिंगनु अंतर जो के स्पर्शक ना थी त्रीजा जेटू लगे आर एनो वर्ग सूत्र मुजब बराबर हाँ अपने आई व्यास खबर है तब जोशो व्यास ने लक्ष्य ने तो कोष्टक में तमने मळशे एम आर स्क्वेर बाय टू प्लस एम आर स्क्वेर एम एम आर स्क्वेर तो सरवाड़ो करिए आपणे बराबर बे लसा आवशे बे गुणे बे ने एक त्रण वार थ्री एम आर स्क्वेर लसा आव्यो बे एटले मित्रों एटले आपणने मळे बराबर लसायो बे बे गुणे एटले बे ने एक त्रण वार एम आर स्क्वेर लसायो बे थ्री एम आर स्क्वेर बाय आ पण जवाब मळ्यो मित्रों आ स्पर्शक बराबर तो आज आटलू राखी आपणे धन्यवाद।